નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર છે ચેપ્ટર નંબર 3 એટલે કે રેસાથી કાપડ સુધી અને ભાગ નંબર છે મિત્રો આપણો 4. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 3 ની અંદર કેટલાક વાનસ્પતિક રેસા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમ કે કપાસ છે, સણ છે, બરાબર. કપાસના રેસા કઈ રીતે મેળવવામાં આવે છે તેમજ સણના રેસા કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે, તો આ બધી જ માહિતી આપણે ભાગ 3 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે આપણે ભાગ 4 ની અંદર આપણો આગળનો જે ટોપિક છે એટલે કે ટોપિક નંબર 3.4 જે તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 21 ઉપર આપેલો છે કે જેનું નામ છે કે કપાસના તાંતણાનું કાપણ. કપાસના જે તાંતણા હોય છે તે તાંતણાનું કાપણ કઈ રીતે કરવું, બરાબર. તો એના વિશેનો આ ટોપિક છે કે કપાસના તાંતણાનું કાપણ. તો જોઈએ મિત્રો આપણે કે કપાસના તાંતણાનું કાપણ. કપાસના તાંતણાનું કાપણ. તો જુઓ મિત્રો પાઠ્યપુસ્તકની અંદર કે તમે કપાસના તાંતણાને જાતે બનાવવા પ્રયત્ન કરી શકો છો. શું મિત્રો? જે કપાસના તાંતણા હોય છે એને તમે જાતે બનાવવાનો પ્રયત્ન કરી શકો. તો એના માટેની તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે જે પ્રવૃત્તિ નંબર 4 છે. તો જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર 4. ચાલો જોઈએ કે એક હાથમાં થોડું રૂ લો. શું કરવાનું છે મિત્રો? આપણે જે ઘરની અંદર રૂ હોય એ રૂ નો તમારે ઉપયોગ કરવાનો છે. એટલે કીધું છે કે એક હાથમાં તમે રૂ લો, બીજા હાથની ચપટી વડે રૂ ને પકડી હવે તેને વળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. હવે શું કરવાનું છે મિત્રો? કે એક હાથની અંદર તમારે રૂ લેવાનું છે અને એ રૂને તમારે બીજા હાથેથી વળ ચડાવવાનો છે. એટલે કે તમારે એમાં આટા ચડાવવાના છે કે વળ ચડાવતા ચડાવતા તમારે શું કરવાનું છે, એને ધીમે ધીમે બહારની તરફ ખેંચવાનો છે. તો શું તમે તાંતણા બનાવી શક્યા? તો કે હા, એ રીતે તમે કરશો એટલે શું બનશે? તો કે તાંતણા બનશે. તો રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા શું કહેવામાં આવે છે મિત્રો? તો કે કાટવું કહેવામાં આવે છે. તો આપણો ટોપિકનું નામ જ છે કે કપાસના તાંતણાનું કાપણ. એટલે કઈ રીતે કરવું, બરોબર. કાપણ કાપવું એટલે શું? તો કે રેસામાંથી તાંતણા બનાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો કે કાટવું કહેવામાં આવે છે. તો આપણે લખી શકીએ કાટવું એટલે શું. કાટવું એટલે શું? તો કે રેસામાંથી સમજાણું મિત્રો કે કાંટવું એટલે શું? કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંટવું કહે છે. રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંટવું કહે છે. આગળ જોઈએ કે આ પ્રક્રિયા રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે. સમજાણું મિત્રો કે આ પ્રક્રિયાની અંદર કાંટવું જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર શું કરવામાં આવે છે? તો કે આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને છે. તો આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને
બહાર ખેંચી અને વડ ચડાવવામાં આવે છે. બહાર ખેંચી અને વડ ચડાવવામાં આવે છે જેથી આ પ્રક્રિયામાં ઋણના જથ્થામાંથી ભેંસાઓને બહાર ખેંચી અને વડ ચડાવવામાં આવે છે જેથી ભેંસાઓ જોડાઈને કાંકડા બને છે. જેથી શું થાય છે તો કે ભેંસાઓ બધા જોડાય અને કાંકડા બને છે. આગળ જોઈએ કે કાંટવા માટે વપરાતું સાદું સાધન હાથઘડી છે જેને તકલી પણ કહે છે. તો આ કાંટવા માટે રૂનું કાંટકામ કરવા માટે એટલે કે રૂને કાંટવા માટે કયું સાધન વપરાય છે તો કે રૂને કાંટવા માટે વપરાતું સાદું સાધન હાથઘડી છે. એટલે આપણે લખી શકીએ કે કાંટવા માટે વપરાતું સાદુ સાધન હાથઘડી છે. શું છે મિત્રો? કે હાથઘડી છે જેને તકલી પણ કહે છે. જેને શું કહેવામાં આવે છે? જેને તકલી પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ કે હાથથી કાંટવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે. હાથથી આપણે કાંટકામ કરી શકીએ એના માટે પણ એક અન્ય સાધન છે જેનું નામ શું છે તો કે ચરખો છે. તો આપણે એટલે કહેવામાં આવ્યું છે કે હાથથી કાંટવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે. એટલે કે હાથથી કાંટવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો પણ છે. તો આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાંતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાંતેલા કાંકડાની બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એટલે કે આઝાદીની ચળવળ થઈ મિત્રો, એ ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીજીએ ચરખાનો ઉપયોગ કરી એટલે કે ચરખાનો ઉપયોગ વધુમાં વધુ કરવો એ પ્રચારિત કર્યું હતું. તેમણે લોકોને બ્રિટન મિલના કાંટીને બનેલા એટલે કે બ્રિટન મિલોમાંથી જે કાપડ બનાવવામાં આવતું હતું તેનો ઉપયોગ કરવો નહીં, એટલે કે એ કાપડ પહેરવાની મનાઈ કરવામાં આવી અને આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાંટેલા એટલે કે હાથ વડે જે આપણે કાપડ કાંટીએ અને આપણે જે કાપડનો પહેરવા માટે ઉપયોગ કરીએ એવું એને કહેવામાં એટલે કે એવું લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો મોટા પાયે કાંટડાને કાંટવા માટે કાપડ યંત્રોની મદદ લેવાય છે. હવે કાંટ્યા પછી કાંટડામાંથી કાપડ બનાવવામાં આવે છે. તો સૌ પ્રથમ કાપડ બનાવવા માટે આપણે શું કરવું જોઈએ તો કે રેસામાંથી કાંટડા બનાવવા જોઈએ. પણ એ કઈ રીતે બનાવવામાં આવે તો કે કાંટવાની પ્રક્રિયા દ્વારા એ કાંટડા બનાવવામાં આવતા હોય છે. તો હવે આગળનો આપણો ટોપિક છે કે તાંતણાથી કાપડ. તાંતણા હોય છે, તાંતણા બનાવી તો તાંતણામાંથી શું બને છે? કાપડ બને છે. તો એના વિશે ચર્ચા કરીએ આપણે કે તાંતણાથી કાપડ. તાંતણાથી કાપડ.
જો મિત્રો પાઠ્યપુસ્તકમાં કે તાંતણાથી કાપડ કે તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે, તેમાંની મુખ્ય બે રીત છે એટલે કે વણાટ અને ગૂંથણ. તો તાંતણામાંથી કાપડ બનાવવું એના માટેની મુખ્ય બે રીતો છે, બરાબર છે? તો પહેલી રીત છે એટલે કે વણાટ અને બીજી રીત છે તો કે ગૂંથણ. તો આપણે લખી શકીએ કે તાંતણામાંથી કાપડ બનાવવા માટે ની મુખ્ય બે રીત છે પહેલી વણાટ અને બીજી છે ગૂંથણ. તો તાંતણામાંથી કાપડ બનાવવા માટેની મુખ્ય બે રીતો છે, તેમાંની પહેલી છે વણાટ અને બીજી છે ગૂંથણ. તો પહેલી તમને પાઠ્યપુસ્તક ની અંદર આપેલી છે કે વણાટ, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ મિત્રો વણાટ વિશે. જો મિત્રો પાઠ્યપુસ્તકમાં કે પ્રવૃત્તિ બે માં તમે નોંધ્યું હશે કે તાંતણાના બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે. આ આપણે પ્રવૃત્તિ બે ની અંદર જોઈ ગયા કે તાંતણાની બે જૂથની એક સાથે ગોઠવણી કરવાથી શું બને છે, ધીમે ધીમે કાપડ બને છે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને શું કહેવામાં આવે છે, વણાટ કહેવામાં આવે છે. સમજો મિત્રો કે વણાટ એટલે શું, કે જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે. સમજાણું મિત્રો, કે જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે. સમજાણો મિત્રો વણાટ એટલે શું. આગળ જોઈએ કે ચાલો કાગળની કેટલીક પટ્ટીઓને વણવાની કોશિશ કરીએ. તો એના માટે તમને પ્રવૃત્તિ નંબર 5 આપેલી છે કે જુદા જુદા રંગની કાગળની બે શીટ લો, બંનેમાંથી 30 સેન્ટીમીટર લંબાઈ અને તેટલી જ પહોળી ધરાવતો ચોરસ કાપો. હવે બંને શીટને બરાબર અડધી ગળી કરો. હવે આકૃતિ 3.12 માં દર્શાવ્યા મુજબ એક શીટ પર તથા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજી શીટ પર રેખાઓ દોરો. બંને શીટને તૂટક રેખાઓથી કાપી અને પછી એની ગળી ખોલો. હવે આકૃતિ 3.12 માં દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો. બધી પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણ આકૃતિ 3.12 માં દર્શાવેલ છે. તો આવી જ રીતે તાંતણાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. જોકે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતા તાંતણામાં ખૂબ જ પાતળા હોય છે. કાપડનો વણાટ સાળ પર કરવામાં આવે છે. સાળ હાથથી ચાલે તેવી અથવા વીજળી ચાલતી હોય છે. તો આ કાપડનો વણાટ કરવા માટે એટલે કે તાંતણાનો વણાટ કરવા માટે શું વાપરવામાં આવે છે, તો કે સાળનો ઉપયોગ કરવામાં આવે છે. તો વણાટ માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ શું છે, તો કે સાળ છે. તો પ્રશ્ન પૂછાય છે કે મિત્રો કે વણાટ માટે ઉપયોગી સાધન શું છે, તો કે સાળ છે. વણાટ માટે ઉપયોગી સાધન સાળ છે. તો આ પ્રવૃત્તિ મિત્રો તમે આકૃતિની અંદર જોઈ શકો છો, તો કે કઈ રીતે કાગળને વાળી અને એની ગળી કરવામાં આવશે અને કઈ રીતે એની ગોઠવણ કરી અને એ તાંતણા સ્વરૂપે એનું જૂથની ગોઠવણી થઈ શકે છે. તો આ હતી ચર્ચા મિત્રો આપણે વણાટ વિશે. હવે પછીનો ટોપિક આવે છે તો કે ગૂંથણ. તો જોઈએ મિત્રો ગૂંથણ. જો મિત્રો પાઠ્યપુસ્તકમાં કે ગૂંથણ એટલે શું, તમે ક્યારે નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે. ગૂંથવામાં
એક જ દાંતરડાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે. શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારે દાંતરડો જોયો છે, એટલે કે ખેંચ્યો છે? જો આપણું ફાટેલું મોજું હોય તો એ મોજામાંથી ક્યારે તમે દોરાનો દાંતરડો ક્યારે ખેંચવાનો પ્રયત્ન કર્યો છે? શું થાય છે કે એક દાંતરડો સતત ખેંચાતો જાય છે તથા કાપડ સતત ઉકલતું જાય છે. મોજા અને ઘણા બીજા કપડા ગૂંથેલા કાપડમાંથી બનાવવામાં આવે છે, તો હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. તો ઘણી વખત એવું હોય મિત્રો કે આપણે જે મોજા પહેરીએ છીએ, કે મોજા છે, અમુક મફલર છે, બરાબર છે, સ્વેટર છે, તો આ બધી વસ્તુ શેની બનેલી હોય છે? તો કે ઊનની બનાવવામાં આવે છે. તો એની અંદરથી તમે ઘણી વખત જોયું હોય તો કે એમાંથી તમે દોરો એ ખેંચો તો એ એમને ખેંચાતો જ જશે, ધીમે ધીમે એ સતત ખેંચાતો જ જશે. તો આ કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે? તો કે ગૂંથણની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. અને આ ગૂંથણની પ્રક્રિયા હાથ દ્વારા અથવા તો મશીન દ્વારા પણ કરવામાં આવે છે. તો જોઈએ આગળ કે વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે. તો આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકોમાં થાય છે. સમજાણું મિત્રો. હવે આગળ જોઈએ કે કાપડના મટીરિયલનો ઇતિહાસ, એ આપણો છેલ્લો ટોપિક છે મિત્રો આ પાઠનો, કે કાપડના મટીરિયલનો ઇતિહાસ શું છે, કાપડનું મટીરિયલ ક્યાંથી આવ્યું અને કઈ રીતે, બરાબર છે? તો એના વિશેનો અભ્યાસ આપણે આ ટોપિક નંબરમાં કરીશું. તો જોઈએ મિત્રો કે કાપડના મટીરિયલનો ઇતિહાસ. કાપડના મટીરિયલનો ઇતિહાસ. તો જુઓ મિત્રો, કે તમે ત્યારે વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કપડા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા? તો એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. તો પહેલાના જમાનામાં લોકો કપડા તરીકે શેનો ઉપયોગ કરતા હતા? તો કે પ્રાણીઓની ચામડી અથવા તો વૃક્ષોની છાલ અથવા તો મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું કે જેનો પોતાના શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા, કપડા તરીકે ઉપયોગ કરતા હતા. લોકો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ કુમળી કૂપડો અને ઘાસને ગૂંથણ કરી સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા હતા. વેલાઓ પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંડા બનાવવામાં આવતા હતા, તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. તો પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. તો પહેલાના સમયમાં લોકો, એટલે કે આપણા જે ભારતવાસીઓ છે, એ પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના કિનારે, એટલે કે ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. તો આપણે લખી શકીએ કે પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલ કપડું પહેરતા હતા. એટલે પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતું જે કપાસ, એ કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. તણ પણ એવો જ છોડ છે જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો. સમજો મિત્રો, પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો. આપણે લખીએ કે પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીના
પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીના નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો હતો. નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો હતો. એટલે કે પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો તે દિવસોમાં સીવવાની કલા જાણમાં નહોતી. એટલે કે તે સમયની અંદર સીવવાની જે કલા છે એ જાણમાં નહોતી. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે ફક્ત કાપડ ઢાંકતા હતા. કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. સીવવાની સોયની શોધ થતા લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. ક્યારે કપડાં બનાવવાની શરૂઆત ક્યારે કરી? તો કે કાપડ સીવવાની સોયની શોધ બાદ, એટલે કે સીવવાની સોય છે એની શોધ થઈ, તે શોધ બાદ શેની શરૂઆત કરી? તો કે કાપડ સીવવાની શરૂઆત કરી. એટલે કે આપણે લખી શકીએ કે સીવવાની સોયની શોધ બાદ લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. કે સીવવાની સોય સીવવાની સોયની શોધ બાદ કાપડ બન, એટલે કે કાપડ સીવવાની શરૂઆત કરી. સીવવાની સોય બાદ, એટલે કે સીવવાની સોયની શોધ બાદ કાપડ સીવવાની શરૂઆત કરી હતી. આગળ જોઈએ. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. પણ શું એ આશ્ચર્ય નથી, એટલે કે આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કપડાના, એટલે કે કપડાના ટુકડાઓનો ઉપયોગ થતો હોય છે. તો શું એ નવાઈની વાત નથી કે આજના જમાનાની અંદર, એટલે કે આજના સમયની અંદર પણ ધોતિયું છે, બરાબર છે, લુંગી છે, પાઘડી છે, એ સીવ્યા વગરના કાપડ છે જેનો આપણે પહેરવેશ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. એટલે કે જેવી રીતે આખા દેશની અંદર ખોરાકની અંદર વિવિધતા તમને જોવા મળે છે, તેવી જ રીતે તમને પહેરવેશ તેમજ કાપડની અંદર પણ તમને વિવિધતા જોવા મળે છે. તો આ ચર્ચા હતી મિત્રો કે આપણા કાપડના મટીરિયલનો ઇતિહાસ. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. તો મિત્રો આપણે જોયું આ ભાગ ચાર ની અંદર કે કપાસમાં કાકડાનું કાતણ, કાતણ કોને કહેવાય, બરાબર. ત્યાર પછી કાકડામાંથી કાપડ, એટલે કે કાકડામાંથી કાપડ કઈ રીતે બને છે? તો કે કાકડામાંથી કાપડ બનાવવા માટેની મુખ્ય બે રીતો છે. તો કે કઈ કઈ રીતો છે? તો કે વણાટ અને ગૂંથણ. તો એના વિશે આપણે જોયું કે વણાટ કોને કહેવાય અને ગૂંથણ કોને કહેવાય. અને છેલ્લે અત્યારે આપણે જોયું કે કાપડના મટીરિયલનો ઇતિહાસ, પહેલાના સમયની અંદર કઈ રીતે લોકો કાપડ નો, એટલે કે કાપડ તરીકે છે એનો પહેરવેશ તરીકે ઉપયોગ કરતા હતા, તો એના વિશેની આપણે ચર્ચા કરી. તો અહીંયા આપણું ચેપ્ટર મિત્રો પૂરું થાય છે. તો આ ટોપિકો જે છે, વણાટ છે, ગૂંથણ છે, તેમજ કાટવું કોને કહેવાય અને આ કાપડના મટીરિયલનો ઇતિહાસ, તો આ મિત્રો તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. નમસ્કાર.